गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में चेप्टर 9 मूलभूत हकों फरजो तेना विषे आप अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, आपणे आपणा मूलभूत हकों जे 6 छे, 6 हक में आपणे पहेलो हक समानतानो हक कायदानी दृष्टिए बराबर आपणे जोयो। हवे विद्यार्थी मित्रों, आपणो बीजो हक छे स्वातंत्र्यनो हक, तो तेना विषे आपणे आजे अभ्यास करवानो छे बराबर। तो चालो विद्यार्थी मित्रों, बधा पोतपोतानी टेक्स्टबुक काढशे अने चोपड़ीमां ध्यान राखशे बराबर, टेक्स्टबुकमां एटले सॉरी अहीं ध्यान राखशे। बंधारण द्वारा भारतीय नागरिकोने 6 प्रकारनी स्वतंत्रताओ बक्षवामां आवी छे, बक्षवामां एटले के आपवामां आवी छे, जे नीचे प्रमाणे छे बराबर। बंधारण द्वारा जे आपणने 6 प्रकारनी स्वतंत्रताओ आपवामां आवी छे ए विद्यार्थी मित्रों नीचे मुजब छे। पहेली छे वाणी अने अभिव्यक्तिनी स्वतंत्रता। वाणी एटले के बोलवानी, अभिव्यक्ति एटले के रजू करवानी, तमे कोई पण वात छे ए रजू करी शको छो। शांतिथी अने शस्त्रो विना ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, શાંતિથી અને શસ્ત્ર એટલે કે કોઈ પણ જાતના હથિયાર વિના તમે ભેગા થઈ શકો છો અને સભા ભરી શકો છો બરાબર। દાખલા તરીકે કોઈ વાર તહેવાર હોય અથવા તમે ગલી મોહલ્લા કે શેરીમાં રહેતા હોય, તમારે શેરીવાળાએ ભેગા થઈ અને કાંઈ પણ ફંક્શન છે એ ઉજવવો હોય બરાબર, તો તમે ભેગા થઈ શકો છો પણ શસ્ત્ર વિના અને શાંતિથી। પછી છે મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા બરાબર। જ્ઞાતિવાઇઝ ઘણા બધા મંડળો છે એની રચના કરવામાં આવેલી હોય છે કે જેના દ્વારા જ્ઞાતિ છે એનો ઉત્કર્ષ વિકાસ થાય, તો આવા મંડળો અને સંઘો રચવાની પણ સ્વતંત્રતા છે। ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, શું કહે છે? ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં તમે મુક્ત રીતે હરીફરી શકો છો। નંબર 5, ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા। સ્થાયી એટલે કે કાયમી વસવાટ બરાબર। તમે ભારત છે એના કોઈ પણ ભાગ એટલે કે કોઈ પણ વિસ્તાર કે કોઈ પણ પ્રદેશમાં તમને રહેવાની સ્વતંત્રતા છે। પછી છે ગમે તે વ્યવસાય કામકાજ અને વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા બરાબર। ગમે તેવો વ્યવસાય કરી શકો છો, ગમે તેવું તમે કામ કરી શકો છો, વેપાર કરી શકો છો અને ધંધો કરવાની સ્વતંત્રતા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આપણા બંધારણે આ 6 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે। ફરીથી આપણે સ્વતંત્રતાઓ રિપીટ કરીએ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, પછી શાંતિથી શસ્ત્ર વિના ભેગા થવા અને સભા ભરવાની સ્વતંત્રતા, પછી નંબર 3 મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા, 4 કે ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં તમે મુક્ત રીતે હરીફરી શકો છો, અને 6 ગમે ત્યાં વ્યવસાય કામકાજ વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા બરાબર। આ રીતે આપણે ઘણી વખત રહેઠાણ છે એ આપણે વિદ્યાર્થી મિત્રો બદલતા જોઈએ છીએ બરાબર। દાખલા તરીકે આપણે રાજકોટમાં રહેતા હોય, રાજકોટમાં તમારો ધંધો છે કે કોઈ પણ જાતનો વેપાર છે વ્યવસ્થિત નથી ચાલતો, તો તમે રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા અથવા એ કોઈ પણ સિટીમાં રહેવા જાઓ તો તમને ત્યાં તમારી રીતે ધંધો કરવાની સ્વતંત્રતા છે બરાબર। અથવા તમે અહીંયા રહી અને સ્થાયી એટલે કે કાયમી વસવાટ પણ તમે ત્યાં કરી શકો છો। આટલી સ્વતંત્રતા છે એ આપણા બંધારણ દ્વારા આપણને આપવામાં આવેલી છે। હવે આપણે આગળ જોઈએ, ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી એટલે કે બધી રીતે વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકોનું સવિશેષ મહત્વ છે। આગળ જ આપણે શીખી ગયા હતા માનવ હકમાં કે આપણા ભારતના નાગરિકો છે એનો સર્વતોમુખી એટલે કે બધી રીતે વિકાસ થાય, તમે કોઈ પણ વાત છે
એ સહજતાથી રજૂ કરી શકો એટલે કે અભિવ્યક્તિ, અને લોકશાહીનું સુચારુ એટલે કે સારું સંચાલન થાય અને વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એટલા માટે આ છ હકો છે એ મહત્વ ધરાવે છે. બરાબર, દાખલા તરીકે તમને વાણી, તમને બોલવાની સ્વતંત્રતા ન હોય, બરાબર, તમારા મનમાં કાંઈ વાત હોય એ વાત રજૂ કરવાની જો તમને સ્વતંત્રતા ન હોય તો તમે જીવન કેવી રીતે જીવી શકો. બરાબર, એટલે આ હક છે એ આપણા સર્વોચ્ચ, આપણો બધી રીતે વિકાસ થાય એટલા માટે આ હક છે એ ખૂબ જ જરૂરી છે, કે જે હક છે એ આપણા બંધારણે આપણને આપેલા છે. હવે આગળ જોઈએ, કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. ઉપર જે છ હક આપ્યા છે, બરાબર, એ આપણને સ્વતંત્રતા મળેલી છે, પણ એ સ્વતંત્રતાનો તમે ગમે તે રીતે મનસ્વીપણે એટલે કે મન ફાવે તેમ, બરાબર, બેફામ વર્તીને મન ફાવે તેમ, એટલે કે તમને અહીંયા પેલો હક આપ્યો છે વાણી અને અભિવ્યક્તિની, તો તમે ગમે તે વ્યક્તિ છે એને મન ફાવે એવું બોલી શકતા નથી. પછી કહે છે કે બેફામ પર વર્તન, શાંતિથી અને શસ્ત્ર વિના તમે સભા ભરી શકો છો, પણ આવી સભામાં જો તમે બેફામપણે વર્તન કરો, મારઝૂડ કરો, તે પણ વસ્તુ ખોટી છે. એટલે તમે સ્વચ્છંદી બનીને આ સ્વતંત્રતા છે એનો ઉપયોગ કરી શકતા નથી. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં ચાહે સુલેહ શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતા ઉપર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે. બરાબર, સરકારે આપણને આ હક આપ્યા છે, જેમ એક સિક્કાની એક સિક્કો છે એની બે બાજુ છે, બરાબર, એક હાથે જેમ તાળી નથી વાગતી એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હક અને ફરજ છે એ આમ જોવો તો એક સિક્કાની બે બાજુ છે. સરકારે ભારતના બંધારણે આપણને અમુક પ્રકારના હક આપેલા છે તો એની સામે આપણી અમુક ફરજો પણ છે. આપણને જે આ છ હકો આપેલા છે એ આપણી સ્વતંત્રતા માટે છે, પરંતુ તમે આ હક છે એનો બેફામ મનસ્વી એટલે કે મન ફાવે તેવો ઉપયોગ ન કરો એટલા માટે સરકારે આના ઉપર થોડાક નિયંત્રણો અને મર્યાદાઓ પણ મૂકેલી છે. એવી બંધારણની સ્પષ્ટતા થઈ છે કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત પણ બંધારણમાં કરવામાં આવી છે. ઉપરના જે હક આપ્યા છે એ હક, એ સ્વતંત્રતા તમારે કઈ રીતે ભોગવવાની છે અને કઈ મર્યાદામાં ભોગવવાની છે તેનો પણ આપણા બંધારણ છે એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. દાખલા તરીકે આપણે સભા ભરવી છે અથવા આપણે કોઈ ધાર્મિક ઉત્સવ છે એ ઉજવવો છે, બરાબર, આપણને સરકારે આપણા બંધારણમાં એ ઉજવવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે, પણ એનો કંઈક ટાઈમ હોય, બરાબર, કે હાલો 4 દિવસ છે કે 5 દિવસ છે, તમે ઉત્સવ છે એ ઉજવી શકો છો. કાયમ ઉત્સવ જેવું વાતાવરણ છે આપણે રાખી નથી શકતા, શું કરવા કે આજુબાજુના માણસો છે એને ઘણી બધી તકલીફ પડે છે. એટલે સરકારે આપણા બંધારણે જે આપણને આ સ્વતંત્રતાના હકો આપવામાં આવેલા છે તે હકો તમે ભોગવો છો પણ અમુક મર્યાદામાં રહીને, બરાબર, એટલે એની જાહેરાત પણ આપણા બંધારણમાં કરવામાં આવી છે. જાહેરાત એટલે કે એનો ઉલ્લેખ પણ બંધારણ છે એમાં કરવામાં આવેલો છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે એટલે કે આપવામાં આવી છે આ ભારતીય નાગરિકને, બરાબર, એના મનમાં કાંઈ વિચારો હોય એને કાંઈ વર્તન વિચારો છે એ વર્તન દ્વારા અભિવ્યક્તિ કરવાની છૂટછાટ છે એ આપવામાં આવેલી છે. લેખિત યા મૌખિક રીતે આંગિક અભિનય થકી તે વ્યક્ત કરી શકે છે. શું કહે છે? વાણી અને વર્તન. વાણી એટલે કે મૌખિક, બરાબર, અથવા લેખિત, અથવા તમે શરીરના કોઈ પણ અંગો દ્વારા સમજાવી અને તમે રજૂ છે એ કરી શકો છો, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. વાણી અને વર્તન દ્વારા તમને કોઈ પણ વાત છે એ લેખિત, મૌખિક કે તમે અંગોના અભિનય દ્વારા તમે રજૂ કરી શકો છો, પણ કેવી રીતે
તમારી મર્યાદામાં રહીને અમર્યાદિત અને નિરંકુશ આ રીતે તમે વર્તન કરો એવી કોઈ પણ જાતની છૂટછાટ છે એ આપવામાં આવેલી નથી. કેટલાક વ્યાજમી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે મૂક્યા છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધ, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ સલામતી, પછી નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં, અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણ મૂકી શકે છે. શું કહે છે કે સરકારે બંધારણે આપણને છૂટછાટ પણ આપી છે, પણ બંધારણે એના ઉપર કેટલાક વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ પણ મૂકેલી છે. જેવી રીતે આપણે આગળ શીખી ગયા, અમુક અમુકમાં બધા શબ્દ આવે છે કે આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતનું સાર્વભૌમત્વ જાળવવાની, ભારતની અખંડિતતા જાળવવાની, રાજ્યમાં રહી છીએ તો રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથેના આપણા મૈત્રીપૂર્ણ સંબંધો, પછી જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ એટલે કે સમાધાન અને લોકોની સલામતી જાળવવાની, નીતિમત્તાનું પાલન કરવાનું અને શિષ્ટતા એટલે કે શિષ્ટતા એટલે કે તમને જે કાંઈ સૂચનો આપવામાં આવે એ પ્રમાણે તમે રહી અને કાર્ય કરો, એટલા માટે સરકાર દ્વારા વ્યાજબી નિયંત્રણો પણ મૂકી શકે છે. આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. અખબારી સ્વતંત્રતામાં વિચારો અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે. ધપાવવાનો એટલે કે આગળ વધારવાનો, બરાબર. ઉપર જે આપણને હકો આપેલા છે એ હકો કેટલા અંશે વ્યાજબી છે તે નક્કી કરવાનું કામ કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે. દાખલા તરીકે અખબારી સ્વતંત્રતા, તો અખબાર છે, અખબારની અંદર ઘણી બધી જાહેરાતો આવતી હોય છે, બરાબર. કારણ કે તમે વાણી સ્વતંત્રતા છે એ લેખિત દ્વારા પણ રજૂ કરી શકો છો, પણ અખબારી સ્વતંત્રતામાં જે આપણને વિચારો અખબારમાં રજૂ કરવામાં આવે છે, બરાબર, અને જે અભિપ્રાયો આપવામાં આવે છે એનો હિત શું છે? એનો હિત આપણી પ્રજા છે, આપણો દેશ છે એને આગળ વધવાનો છે, જેનાથી અખબારોમાં જે કાંઈ જાહેરાતો આવે છે એના દ્વારા વ્યક્તિ છે એ સમાજમાં શું થાય છે એની માહિતી મેળવી શકે છે. પરંતુ આ સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધી ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. 2009માં, તાજેતર એટલે કે 2009ની સાલમાં આપણા બંધારણમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે 6 થી 14 વર્ષનું કોઈ પણ બાળક છે એ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે એ મેળવવા માટે એનો મૂળભૂત અધિકાર છે. જો તમને કોઈ 6 થી 14 વર્ષનું કોઈ પણ બાળક છે એ તમને મજૂરી કરતું દેખાય, બરાબર, અથવા કામ કરતું દેખાય અને નિશાળે તે ન જાતું હોય તો આપણે પોલીસમાં ફરિયાદ કરી શકીએ છીએ. કારણ કે 2009માં જે સરકારે કાયદો ઘડેલો છે એ કાયદા અનુસાર પ્રાથમિક શિક્ષણ મેળવવું ફરજિયાત છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં, તેમજ સજાની નિર્ધારિત જોગવાઈઓ થી વધુ સજા કે એકને ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. શું કહે છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે પણ એ વ્યક્તિનો ગુનો જ્યાં સુધી સાબિત થતો નથી ત્યાં સુધી વ્યક્તિ છે એને સજા થઈ શકતી નથી. અથવા આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિને એક જ ગુના માટે 2 વખત સજા પણ કરવામાં આવતી નથી. શું કરવા કે કાયદામાં તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એને એકવાર ખૂન કર્યું, 2 વાર ખૂન કર્યું,
ત્રણ વાર ખૂન કર્યું. ભલે એણે ત્રણ વ્યક્તિઓના ખૂન કર્યા છતાં એને સજા તો એક જ વખત આપવામાં આવે છે. એકને ગુના માટે ત્રણ વખત સજા છે એ કરવામાં આવતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાય નહીં. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાની કારણોની શક્ય તેટલી ત્વરાથી એટલે કે તાત્કાલિક જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે નહીં. શું કહે છે કે કોઈપણ વ્યક્તિ છે એને એનું અંગત જીવન જીવવાથી આપણે એને વંચિત કરી શકતા નથી. અને ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તમારે કોઈપણ વ્યક્તિ છે એની ધરપકડ કરવી હોય તો સૌથી પહેલાં તેની ધરપકડ ક્યાં કારણસર કરવામાં આવેલી છે તેની તેને જાણ કરવી પડે છે, બરાબર. અને જાણ કર્યા વગર તમે એને જાજો સમય સુધી કસ્ટડી એટલે કે જેલમાં રાખી શકતા નથી. તેને પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાના અને બચાવ કરવાના તેના અધિકારોનો ઇનકાર કરી શકાશે નહીં. કોઈ વ્યક્તિ છે એની ધરપકડ કરી હોય તો એ ધરપકડનું કારણ એને જણાવી અને ધરપકડ કરનાર વ્યક્તિ છે એ પોતાના જાણીતા વકીલ પાસેથી સલાહ લઈ શકે છે અને પોતે આનાથી કઈ રીતે બચી શકે છે એની માહિતી મેળવવાનો આપણે એને ઇનકાર કરી શકતા નથી. વ્યક્તિ એમ કે મારે આ ધારાશાસ્ત્રી છે એને મળવું છે, બરાબર, તો તમે એને ના પાડી શકતા નથી. તેમજ ઘરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં. કસ્ટડી એટલે કે જેલમાં જે વ્યક્તિની તમે ધરપકડ કરેલી હોય એ વ્યક્તિને ધરપકડ કર્યાના 24 કલાકની અંદર જે નજીકના મેજિસ્ટ્રેટ હોય તેની સમક્ષ તેને રજૂ કરવામાં આવે છે અને મેજિસ્ટ્રની પરવાનગી વગર તમે એ વ્યક્તિ છે એને લોકઅપ એટલે કે જેલમાં રાખી શકતા નથી. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપયોગ બાબત લાગુ પડશે નહીં. હવે આપણે જોઈએ નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત છે એ કોને કહે છે. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આવી વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત મૂવી છે એમાં જોતા હોય છે. તો નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત કોને કે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ છે એના તરફથી ગુનો થવાનો છે એવી એને શક લાગે તો સાવચેતીના પગલા રૂપે તેવા વ્યક્તિની ધરપકડ છે એ થઈ શકે છે. આ ધારાનો હેતુ અટકાયતને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ સમાજ રાજ્ય કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરાતો તેને અટકાવવાનો છે. આ વ્યક્તિની ધરપકડ કરવા પાછળ આપણો હેતુ શું છે? એને શિક્ષા કરવાનો હેતુ નથી, પરંતુ એ જે કૃત્ય કરવાનો છે એ કૃત્યને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. ટૂંકમાં 3 મહિના કરતાં વધુ તમે વ્યક્તિ છે એને તમે જેલમાં રાખી શકતા નથી. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. એટલો સમય અટકાયત ચાલુ રાખવી તે નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે, બરાબર. કોઈ વ્યક્તિ છે એની તમે કોઈ ગુનો કરવાનો છે એવી તમને માહિતી મળે અને જો તમે એની અટકાયત કરેલી હોય, બરાબર, તો એને તમે 3 મહિના કરતાં વધુ નથી રાખી શકતા અને છેવટે અદાલતના ન્યાયાધીશ છે એ અટકાયતનો હુકમ રદ પણ કરી શકે છે, બરાબર. અને કેટલો સમય અટકાયત રાખવી તેનો નિર્ણય કોણ કરે છે? રાજ્ય સરકાર. હવે આપણો એના પછીનો ત્રીજો હક છે શોષણ વિરુદ્ધનો અધિકાર.
कोई पण व्यक्तिनु बीजी व्यक्ति द्वारा कोई पण प्रकारे शोषण न थाय एवा शोषण विहीन समाजनी स्थापनानो मुख्य उद्देश्य बंधारणनो छे जे आ हक द्वारा सिद्ध थयो छे। शुं कहे छे? कोई पण व्यक्तिनु कोई पण प्रकारे शोषण न थाय बराबर अने शोषण विहीन समाजनी स्थापना थाय ए हक छे, ई शोषण विरुद्धनो अधिकार हक छे, ई दर्शावे छे। हवे जोईए शोषण कई रीते थाय छे। मनुष्यनो वेपार वेठ प्रथा दासत्व बळजबरीथी करावाती कोईपण प्रकारनी मजूरी प्रतिबंधित छे। मनुष्यनो वेपार એટલે મનુષ્ય મનુષ્યનો વેપાર કરે, વેઠ પ્રથા દાસત્વ એટલે કોઈની હેઠે રહી અને કામ કરવું, અને બળજબરીથી તમારી ઈચ્છા ન હોય અને તમારી ઈચ્છા વગર તમારી પાસે કોઈ પણ પ્રકારનું કામ કરાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? એ પ્રતિબંધિત છે, એટલે કે તમે એવું કાર્ય કરી શકતા નથી। આ જોગવાઈઓનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે। અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો છે। શું કહે છે? આ જોગવાઈ બરાબર, સરકારે જે આ જોગવાઈઓ રજૂ કરી છે, એ જોગવાઈ વિરુદ્ધ જો તમે કાંઈ પણ કાર્ય કરો તો એ શિક્ષાને પાત્ર ગણાય છે। દાખલા તરીકે અનૈતિક હેતુઓ એટલે કોઈ પણ જાતના ખરાબ કામ માટે તમે બાળકો કે સ્ત્રીઓનો વેપાર કરો, પછી બળજબરીથી એટલે કે એની ઈચ્છા ન હોય છતાં પણ તમે મજૂરી કરાવો, પછી એની મરજી ન હોય છતાં પણ એને દાસત્વ એટલે કે દાસી તરીકે કામ કરવાનું, પછી કોઈ પણ પ્રકારની વેતન એટલે કે પૈસા આપ્યા વગર તમારી પાસેથી મજૂરી કરવામાં આવે, આવી સદીઓ જૂની પ્રથા છે એ આપણે નાબૂદ કરવાની છે। કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે। અત્યારે વિદ્યાર્થી મિત્રો, બાળ મજૂરીનું પ્રમાણ ઘણું વધી ગયું છે બરાબર, કે બાળકો છે એ ભણવાના સમયે એટલે કે એની જે ભણવાની ઉંમર છે એ ભણવાની ઉંમરમાં એ શું કરે છે? કારખાનામાં જઈને કામ કરે છે। દાખલા તરીકે કારખાનામાં કોઈ વ્યક્તિ છે એ કામ કરવા જશે તો જો તે વ્યક્તિ પુખ્ત વયનો હશે તો વિદ્યાર્થી મિત્રો એ મજૂરી છે એ વધારે માગશે, એટલે કે એનું રોજ 250, 300 કે 400 હોઈ શકે। પણ બાળક છે, નાનું બાળક છે, એ કામ કરવા જશે તો એને 100-150 રૂપિયા આપશે તો એ લઘુત્તમ વેતન કરતાં વેતન કેવું થયું? ઓછું થયું બરાબર। તો આ રીતે તે બાળકો પાસે કામ કરાવે છે, તો આવી જે મજૂરી કરે છે એ ખરેખર શું છે? શિક્ષાપાત્ર ગુનો બને છે। કારણ કે બાળકને શું હોય કે પહેલાં 150 રૂપિયા આવ્યા તો ઘણા, થોડાક પોતાની પાસે રાખશે, થોડાક એના ઘરે આપશે બરાબર, તો વેતન કરતાં ઓછું વેતન આપે છે બરાબર, તો એ શું છે? શિક્ષાપાત્ર ગુનો છે। 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણ કે જોખમી વ્યવસાય, બાંધકામ, ગેરેજ, હોટલ, લારી, ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં રાખી શકશે નહીં। આગળ શીખી ગયા ને 2009માં બરાબર, આપણા બંધારણે ફરજિયાત અને મફત નિઃશુલ્ક શિક્ષણ 6 થી 14 વર્ષના બાળકો માટે કરેલું છે, એટલે 14 વર્ષથી નીચેના ઉંમરનું કોઈ પણ બાળક છે એ કોઈ પણ પ્રકારના કારખાનામાં કામ કરતું હોય, ખાણ એટલે કે ખીણમાં કામ કરતું હોય અથવા એવા કોઈ જોખમી વ્યવસાય, દાખલા તરીકે ફટાકડા બનાવવા, પતંગની દોરી બનાવી બરાબર કે જેમાં કાચનો ઉપયોગ થાય છે, પછી ગેરેજ છે, હોટલ કે લારી ગલ્લામાં ચા અને કપ ધોવામાં અથવા હોટલોમાં વાસણો સાફ કરવામાં પણ હોય છે, અથવા ઘર નોકર તરીકે તમે કામમાં રાખી શકશો નહીં। આ રીતે જો તમે કામમાં કોઈ બાળકને રાખ્યું હોય તો તમે શિક્ષાપાત્ર બનો છો। બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ તે શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે। જોકે રાજ્યની જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે। આ સેવા વેતન વિના કે સવેતન પણ હોઈ શકે। શું કહે છે? રાજ્ય છે એ જાહેર હેતુઓ માટે લશ્કરી સેવા છે,
બરાબર અથવા સમાજના કોઈ પણ ક્ષેત્ર છે એમાં ધર્મ જાતિ લિંગ એવા કોઈ પણ ભેદભાવ વગર તે સેવા છે એ લઈ શકે છે ફરજિયાતપણે. બરાબર આ સેવા છે એ વેતન સાથે પણ હોય અથવા વેતન વગર પણ હોય શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વતંત્રતાનો હક અને શોષણ વિરુદ્ધનો હક બે હક વિશે માહિતી છે એ આપણે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારે ક્લાસવર્કની અંદર સ્વતંત્રતાના હકમાં જે આપણે છ હક દર્શાવેલા છે જે છ હક બોલેલી છું એ છ હક છે એ તમારે અત્યારે ક્લાસવર્ક છે એની અંદર લખી અને બતાવવાના છે અને પછી તમારે સમય વધશે એટલે તમારે ક્લાસવર્ક અને હોમવર્કની અંદર આ ચેપ્ટરમાં જેને જ્યાંથી ક્વેશ્ચન અધૂરા છે એટલા ક્વેશ્ચનના આન્સર લખી અને એનો ફોટો તમારે મોકલવાનો છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં એનો અભ્યાસ કરીશું.